અમદાવાદ ઝોનની પાંચસો સોળ સ્કૂલે દરખાસ્ત કરી છે પાંચસો સોળ સ્કૂલોએ ફી વધારાની એફઆરસી પાસેથી મંજૂરી માંગી છે અમદાવાદ ઝોનમાં પાંચ હજાર ચારસો શાળામાંથી પાંચસો સોળ સ્કૂલોએ દરખાસ્ત કરી છે અમદાવાદ ઝોનમાં દસ જિલ્લા અનેક શહેરનો સમાવેશ થાય છે જ્યારે અન્ય સ્કૂલોએ એફઆરસીમાં એફિડેવિટ કરી છે તો ચૌધરી સંવાદદાતા અમારી સાથે લાઈવ જોડાયા છે જયંતિ એફઆરસીમાં ચાલુ વર્ષે પાંચસો ને સોળ સ્કૂલ એવી છે જેમણે ફી વધારાની એફઆરસી પાસે દરખાસ્ત કરી છે જાણવા માંગીશું આ સ્કૂલોમાં કઈ કઈ મોટી સ્કૂલોનો સમાવેશ થાય છે શું કારણ ને આપવામાં આવ્યું છે ફી વધારા માટેનું અને નું શું વલણ લાગી રહ્યું છે ચોક્કસથી ફી રેગ્યુલેશન કમિટી એટલે કે FRC દ્વારા જે પ્રાઇવેટ સ્કૂલો છે ખાનગી સ્કૂલો છે તેમના પર નિયંત્રણ રહે ને તેમની જે ફી છે બેફામ ફી લૂંટતી હતી તેના માટે કાયદો બે હાજર સત્તરમાં ઘડવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે પણ સ્કૂલ છે જેટલી પણ ફી લેવી હોય તેની રજૂઆત છે એ FRC માં કરવાની હોય છે ત્યારબાદ FRC તેના ડોક્યુમેન્ટ ચકાસણી કર્યા બાદ એ સ્કૂલ ને ફી લેવા માટેની મંજૂરી આપતી હોય છે આ મંજૂરીમાં દર વર્ષે અથવા દર ત્રણ વર્ષે જે સ્કૂલ છે એ અમુક ફી વધારી શકે જે સ્કૂલ દર વર્ષે ફી વધારવા માંગતી હોય તેને ફરીથી

પોતાની મૂળ ફી હતી તેના કરતા ફીમો વધારો માંગ્યો છે કારણ કે સ્કૂલોએ કઈક ને કંઈક નવી સુવિધા એડ કરી છે તેને લઈને આ ફી વધારો માંગ્યો છે બાકીની જે સ્કૂલો છે એટલે કે સો જેટલી સ્કૂલો આવેલી છે તેમાંથી બાકીની જેટલી સ્કૂલો છે તેમણે જે ગયા નક્કી ફી કરી છે તેમણે કહ્યું છે કે અમારી જે ફી છે એ જ રેગ્યુલર છે એટલે ચોક્કસ થી કહી શકાશે કે એફઆરસી માં આ વર્ષે ચાલુ વર્ષે પાંચસો ને સોળ જેટલી સ્કૂલો ગઈ છે ને તેમણે પચીસ ટકા સુધીનો જે છે એફઆરસી પાસે વધારો માંગ્યો છે બિલકુલ જયંતિ ધન્યવાદ જાણકારી માટે